નમસ્કાર મિત્રો હું છું કલ્પેશ રાવલ અને સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ પોલિટિક્સના પોલમ પોલમાં તો મિત્રો યુદ્ધ જામી ચૂક્યું છે સેનાઓ તૈયાર છે સેનાપતિ પણ તૈયાર છે કેટલાક પાસે છે સેનાપતિ તો કેટલાક પાસે છે અઘોષિત સેનાપતિ કેટલાક વગર સેનાપતિએ લડી રહ્યા છે તો કેટલાક પાસે છે સંખ્યાબંધ સેનાપતિ રાષ્ટ્ર ત્યારે હવે જાણવા માંગે છે કે કેવો હોવો જોઈએ તેમનો વડો અને કેવા હોવા જોઈએ દેશના વડાપ્રધાન તો આજ મુદ્દા ઉપર અમારો આ વિશેષ કાર્યક્રમ છે પોલિટિક્સ નો પોલમ તો આઝાદી પછી ઘણા પ્રાઇમ મિનિસ્ટર્સ જોયા જવાહરલાલ નહેરુ જોયા અટલ બિહારી વાજપેયી જોયા અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહ પણ જોયા કેટલાક સ્વપ્ન દ્રષ્ટા હતા તો કેટલાક સંવેદનશીલ કેટલાક કવિ હતા તો કેટલાક કૂટનીતિજ્ઞ તો કેટલાક દીર્ઘદ્રષ્ટા હતા તો કેટલાક સાહસિક હવે ફરી જ્યારે દેશના વડાપ્રધાન પદનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે ત્યારે આ જ મુદ્દા પર ચર્ચા કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાજપના નેતા ડૉક્ટર અનિલ પટેલ સાથે જ હાજર છે કોંગ્રેસના નેતા બાબુભાઈ રાજ રાજકીય વિશેષજ્ઞ દિલીપ ગોહિલા ઉપરાંત અન્ય મહાનુભાવો સંજયભાઈ રાવલ ગૌતમભાઈ ઠાકર કોમલબેન શાહ સુજાન ખંભાતા અને કુનાલભાઈ શાહ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો સૌ પ્રથમ જાણવા માંગીએ કે આખરે કેવા હોવા જોઈએ દેશના વડાપ્રધાન અનિલભાઈ આપની પાસેથી જાણવા માંગીશું શું છે અપેક્ષાઓ દેશના વડાપ્રધાન પાસેથી આ દેશના નાગરિકોની જે અપેક્ષા છે કે આવનારા વડાપ્રધાન એ નેશન ફર્સ્ટ અને જેના માટે સંવિધાન જ ધર્મ હોય એવા વડાપ્રધાન કે જેની દેશની જનતા પ્રત્યે એકાઉન્ટેબિલિટી હોય જેની પાસે બ્રોડ વિઝન હોય જેની ક્રેડિટિબિલિટી હોય જે ડિસિસિવ હોય જે ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ કામગીરી જેણે બતાવી હોય અને જેણે દેશની જનતાને પોતાના વિઝન અને એ વિઝનની અનુભૂતિ કરાવી હોય એવા આ દેશને વડાપ્રધાન જોઈએ બહુ શું કહેશો ભાવિ વડાપ્રધાન પદ પાસેથી આપની શું અપેક્ષા છે કઈ માંગ છે કઈ અપેક્ષાઓ છે આપની દરેક નાગરિકની અપેક્ષા હોય કે આવનાર વડાપ્રધાન ભારતની આજની સમસ્યાઓને સમજી શકે ઉકેલી શકે અને લોકોની વચ્ચે રહી અને લોકોની લાગણી સમજી અને દેશનું કંઈક સારું કરી શકે વડાપ્રધાન અત્યાર સુધીમાં આપણે ડઝન એક જોયા અને સર્વે પણ થયા છે એક સર્વે હું અત્યારે મારા અલા પર જ જોઈને બેઠો છું અત્યાર ઇન્ડિયા એવું સવરામાં કે ઇન્ડિયા રાજ્ય બેસ્ટ હતા ત્યાર પછી નું નામ આવે છે મારી દ્રષ્ટિએ સૌથી સારા વડાપ્રધાન તો નેહરુજી હતા એમણે જ્યાં સુધી પોતે પોતાનું અવસાન ન હતું ત્યાં સુધી એમણે જે એમની નીતિ હતી પંચ દેશ મીટ માડી રહ્યો છે નેતૃત્વ તરફ શું કેવું છે આપનું આ બાબતે દેશના વડાપ્રધાન જે તે સમયે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ સૌથી સારી રીતે સુલજાવી શકે દેશનું હિતનું રક્ષણ કરે અને પ્રજાનું કલ્યાણ કરે એ જ બેસ વડાપ્રધાન હોઈ શકે એ સિવાયની બધી આપણે વાતો કરીએ છીએ વિશ્લેષણો છે દિલીપભાઈ આપની પાસેથી જાણવા માંગી અબજોનો દેશ સંખ્યાબંધ રાજ્યો માણસો શું હોવું જોઈએ આ ભાવિ નેતૃત્વ પાસે બિલકુલ બહુ અગત્યનો સવાલ છે અને આપણા દેશમાં આપણે જ્યારે પણ કંઈ વાત કરી હોય ત્યારે સંસ્કૃત સુભાષિતનો યાદ કરતા હોય છે અને આ દેશમાં રાજા કેવો હોવો જોઈએ એના પુષ્કળ સુભાષિદો આપણી પાસે છે આજે બધાને એની વાત કરવાનો અર્થ નથી પરંતુ એક જનતાની ભાષામાં ઘણી આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે બત્રીસ લક્ષણો હોવો જોઈએ આપણા પ્રજાની હંમેશા એક અપેક્ષા રહી છે કે આપણો રાજા હોય એ બત્રીસ લક્ષણો હોય રાજાશાહી જતી રહી છે આજે લોકશાહી આવી છે ત્યારે ઘણીવાર નેતાઓને જોઈને લોકો એમ પણ વિચારતા હોય છે કે ચોસઠ કલા જેને આવડતી હોય એ જ આ દેશનો વડાપ્રધાન બને તો સારું ઓકે આ એક મજાકની વાત છે પણ થોડી ગંભીર વાત કરીએ અને મહાભારતને યાદ કરીએ તો મહાભારતમાં એવું કહ્યું છે કે રાજા તું એવો બનજે કે ફૂલનો હાર બનાવનારો તું બનજે કોલસો પાડનારો નહીં બનતો ફૂલના હાર બનાવવાની વાત કરીને અલ્ટિમેટલી એમણે વાત એ કરી હતી મહાભારત કાળે કે વૈવિધ્યની જે પૂજા કરતો હોય કુદરતે આપણને જે અપાર સંપત્તિ આ દેશને આપી છે એ વૈવિધ્યને જે સ્વીકારતો હોય એ પ્રકારનો રાજા હોય એ બનવો જોઈએ અહીં જે વૈવિધ્યની વાત છે અલ્ટિમેટલી દેશના સંદર્ભમાં જોવી જોઈએ દેશમાં અનેક રાજ્યો છે અનેક ભાષા બોલાય છે અનેક પ્રકારની સમસ્યા છે કોઈક રાજ્ય ડેવલપ્ડ છે આપણા જ દેશમાં કેટલાક રાજ્યો જે પછાત છે લોકોની અપેક્ષાઓ પણ બહુ છે એટલે આ બધા પ્રકારની અપેક્ષાઓ છે દેશની સામે સમસ્યાઓ પણ અનેક પ્રકારની છે આર્થિક સમસ્યાથી માંડીને સામાજિક સમસ્યાથી માંડીને સંરક્ષણની સમસ્યા છે તો આ જે અપાર વૈવિધ્ય છે દેશનું એ બધા વૈવિધ્યને જે સંભાળી શકે વધારે સારે એ પ્રકારનું એક નેતૃત્વ દેશમાં હોવી જોઈએ મને લાગે છે જનતાની અપેક્ષા પણ કદાચ એ જ હશે બિલકુલ અપેક્ષાઓ વધારે છે સમસ્યાઓ પણ વધારે છે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે ત્યારે અત્યારે અન્ય વ્યક્તિઓ પાસેથી બી જાણવા માંગીશું સંજયભાઈ આપની પાસેથી જાણવા માંગીશું અત્યારે એક પ્રકારની સ્થિતિ જે સર્જાઈ છે ચોક્કસ એક પ્રકારે સર્વસામાન્ય કે સર્વગ્રાહી સ્થિતિનું નિર્માણ ન થઈ શકે પરંતુ શું હોવું જોઈએ દેશના સુકાનીમાં દેશના ભાવિ પ્રધાન વડાપ્રધાન વિશે વાત કરવાની હોય તો દેખીતી રીતે દેશની સૌથી સળગતી સમસ્યા એ અત્યારે ભ્રષ્ટાચારની છે અને ભ્રષ્ટાચારને કારણે મોંઘવારી અને બેરોજગારી એવી બે બીજી વિકરાળ સમસ્યાઓનો ઉદ્ભવ થયો છે તો મારા મતે

અને આ અપેક્ષા પર છેલ્લા દસ વર્ષમાં શા માટે દેશ ઉણો ઉતર્યો જો એનું એનાલિસિસ કરો તો અનેક મુદ્દા આપણી સમક્ષ આવે છે અને એમાં જે પ્રાથમિક મુદ્દો છે જે સામાન્ય લોકોને જે સ્પર્શ કરે છે સામાન્ય લોકોને જે નડે છે એ ભ્રષ્ટાચાર છે અને જ્યાં સુધી દેશના વડાપ્રધાનમાં કમિટમેન્ટ ના હોય અને જે રીતે મેં કહ્યું કે એકાઉન્ટેબિલિટી જે દેશના નાગરિકોએ મત આપીને એમને જ્યારે ચૂંટીને વડાપ્રધાન બનાવ્યા છે ત્યારે એ

મારા મિત્રને પૂછવા માંગુ છું કે કોંગ્રેસના કયા મિનિસ્ટરે ભ્રષ્ટાચાર કર્યો જેલમાં અમારા કોલેજિન પાર્ટનર છે એમાં થયા છે અમારી સાથે જે કોલેજરમાં હતા જેને ભ્રષ્ટાચાર કર્યો એને અમે દૂર કર્યા અમારાથી દૂર જતા રહ્યા છે અત્યારે એને તમે જોડે લેવા બેઠા છો એ વાતની અત્યારે આપણે થોડી અસ્થાને રહેશે એટલે લાંબી ચર્ચા નહીં કરું પણ ભ્રષ્ટાચારમાં કોંગ્રેસના પ્રેસિડેન્ટ હોય કે વાઇસ પ્રેસિડેન્ટજી હોય ભ્રષ્ટાચારના જેટલા મુદ્દામાં કોંગ્રેસે પ્રયત્ન કર્યા છે એટલા મુદ્દામાં ભારતીય જનતા પક્ષે ક્યારેય પાર્લામેન્ટ ચાલવા દીધી નથી ને બિલ પસાર થવા દીધા નથી ભ્રષ્ટાચારનો મુદ્દો ફક્ત એટલા માટે જ સર્ચવામાં આવી રહ્યો છે કે આવનારી ચૂંટણીમાં આ લોકોને એમ લાગે છે કે ભ્રષ્ટાચાર એ અમારી કોઈ કામધેનું છે જેના ઉપર બેસી અમે ભારતના રાજકારણમાં પ્રસ્થાપિત થઈ અને ભારતના રાજ પાછા કરશું એટલે ભ્રષ્ટાચારની જે વાત કરવામાં આવે છે ભ્રષ્ટાચાર કોઈને ન ગમે એ કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર હોય કે ભાજપનો નાના નાનો કાર્યકર હોય પણ મારે આપને એમ કેવું છે કે ઓગણીસો ને પંચાણું થી ગુજરાતની પ્રજાએ ભાજપની સરકાર નિમી છે પ્રાઇમ ચીફ મિનિસ્ટર કોઈ પણ હોય એમાં હું પડવા નથી માગતો માં પણ રોડ ઉપર આપણે નીકળીને લાયસન્સ ન હોય ત્યારે પચાસ રૂપિયા કોન્સ્ટેબલ માગતો હતો આજે બસો માગે છે આજે એક એન્ટ્રી પાડવા જો કોઈ ખેડૂત જાય તો પાંચ હજાર દસ હજાર હેરિડેટરી એન્ટ્રી કે જે વારસાઈની એન્ટ્રી હોય એ એન્ટ્રી પાડવા માટે પણ મામલતદાર પાંચ હજાર રૂપિયા માગે અને જે સાત બાર તમને ઘરે બેઠા મળતો હતો એ તમારે લેવા જવો પડે આ જે ભ્રષ્ટાચારની વાત આપણે કરી રહ્યા છીએ અને જે ગુજરાતના મોડલની વાત કરી રહ્યા છીએ એ ગુજરાતમાં છે ખરું ગુજરાતની પ્રજા નક્કી કરશે બિલકુલ આપે પ્રશ્ન ઉઠાવ્યો છે એ પ્રશ્ન ઉપર પણ ચર્ચા કરશું ગૌતમભાઈ આપની પાસેથી જાણવા માગી છે એક માહોલ છે નેતૃત્વની જે એક ખાલીપો સર્જાયો છે એક લીડરશિપ ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે શું લાગે છે કે અત્યારનું જે પોલિટિકલ લીડરશિપ છે એ આ ખાલીપાને આ જે વેક્યુમ છે તેને ફૂલફિલ કરી શકે પૂરી શકે મારી દ્રષ્ટિએ એવું લાગ્યા કરે છે કે આ ખાલીપો કોઈ પણ પોલિટિકલ પાર્ટી આગામી દિવસોમાં ભરી શકવાના નથી કારણ કે જે બધા લીડર્સ છે જે પણ નેતાઓ છે એ નેતાઓની સરખામણીમાં આજે એવો ખાલી પો ભરાઈ જાય તાત્કાલિક કારણ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસે લીડર નથી ખાલી બધી વાતો જે થઈ રહી છે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં એ સંદર્ભમાં નવા લીડરની જે ક્વોલિટીઝ જોઈએ એ તો કોઈનામાંય નથી વાત લીડરશીપ પર આવી છે ત્યારે ભાજપનો હંમેશા એક આક્ષેપ રહેતો હોય છે કે કોંગ્રેસ પોતાના કેપ્ટન જાહેર કરતી નથી શા માટે રાહુલ ગાંધીને જાહેર કરવામાં નથી આવતા ભાવિ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ભારતનું બંધારણ જેને ન વાંચ્યું હોય અને ભારતના બંધારણની મર્યાદાઓને ખબર ન હોય એ વાતો કરે છે ભારતના વડાપ્રધાન ચૂંટવા પસંદ કરવાનો એકમાત્ર અધિકાર છૂટાયેલા નો છે આપણે અત્યારથી વડાપ્રધાનની નિમવાની વાત કરીશું તમે રૂલ બંધારણમાં સુધારો કરો ને પ્રેસિડેન્સીપ લાવી દો ને તમે વડાપ્રધાનના ઉમેદવારની આજે વાત કરે છે કોંગ્રેસની પરંપરાગતની જે જે સ્થિતિ છે બંધારણીની જે જોગવાઈઓ છે એની બહાર જવા નથી માંગતી તમે જ્યારે બે હજાર ચારની ચૂંટણી થઈ કોંગ્રેસે એને તમામ યુપીએના પાર્ટનરે એમ કીધું કે સોનિયાજી અમારા નેતા છે અને વડાપ્રધાન બને એમને ના પાડી મનમોહનસિંહ ચૂંટાયેલા એટલે લોકસભાના તો સભ્ય હતા જ નહીં તેમ છતાં કોંગ્રેસના ચૂંટાયેલા લોકસભાના સભ્યો યુપીએના પાર્ટનરો બધાએ ભેગા મળીને એમ કીધું કે મનમોહન મનમોહનસિંહ અમારા નેતા છે આ જે બંધારણની જોગવાઈ છે એની દૂરની વાત કરીને તમે પહેલીવાર તમારો કોઈ કરિશ્મા દેખાડવા માટે કે આ કંઈક નવું કરશે આજે તમે છાપામાં જોશો ટ્વિટર ઉપર જો રાજનાથજી ભાજપની સરકાર ટ્વીટ કર્યા પછી એને અડધો કલાકમાં મોદીજીની સરકાર કહેવું પડે તો આ બંધારણની જો વાત જયારે નરેન્દ્ર મોદી પર આવી છે ત્યારે અનિલભાઈ આપની પાસેથી પૂછવા માંગીશ ભાવિ વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદી નું નામ જાહેર કરવામાં આવ્યું છે

તમે દેશમાં ભ્રષ્ટાચાર એથી શરૂ કરીને ઝેર સુધી છે અને એ વારા ભાઈને તો હમણાં લડાવવામાં પણ આવી રહ્યા છે સાડા પાંચ લાખ કરોડના ભ્રષ્ટાચાર આ દેશની જનતાએ જોયા છે અને સુપ્રીમ કોર્ટે જ્યારે કડકમાં કડક સૂચનાઓ આપી છે ત્યારે એ જે કંઈક કાર્યવાહી થઈ છે બીજું કે વાજપેયીજીએ પણ કોલેશન ગવર્મેન્ટ ચલાવી છે ભૂતકાળમાં બીપી સિંહથી માંડીને અનેક લોકોએ પણ કોલેશન ગવર્મેન્ટ ચલાવી છે

એ જે પ્રકારનું પરફોર્મન્સ અને આખા દેશમાં જે સ્વીકૃતિ છે એ સ્વીકૃતિના આધારે આ દેશના બનવાના છે તમે સમસ્યા આ દેશના વડાપ્રધાનની છેલ્લા દસ વર્ષની જે થઈ છે કોઈ પણ સેક્ટર હોય એ અર્થશાસ્ત્રનું સેક્ટર હોય ફોરેન પોલિસી હોય એગ્રીકલ્ચર હોય ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી હોય એક પણ ક્ષેત્ર તમે લાવો દરેક ક્ષેત્રમાં એની નિષ્ફળતા છે જી બિલકુલ તો પેલા અનિલભાઈને એક મારે યાદ અપાવવું છે કે બે હાજર ચાર થી બે હાજર નવ સુધીમાં ઇન્ડિયા ની છે વર્લ્ડ ની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હતી ત્યારે મનમોહન સિંહજી વડાપ્રધાન હતા આપ છેલ્લા ત્રણ વર્ષની વાત કરો છો ત્રણ વર્ષમાં વર્લ્ડ ની ઇકોનોમી ડાઉન થઈ છે અને તેમ છતાં અત્યારે ઇકોનોમી અપ જઈ રહી છે રોજે રોજ તમે જુઓ ચર્ચા આગળ પણ જારી રાખીશું સમય